લખતર તાલુકાના અનેક ગામમાં છેલ્લા ઘણા સમયથી બિસ્માર કોઝવે નાળા રિપેરિંગની માંગ ઉઠવા પામી છે, ત્યારે બેઠા કોઝવે બિસ્માર બનતા નિંદ્રાધીન બનેલા તંત્રના અધિકારીઓની લાપરવાહીના કારણે બિસ્માર કોઝવે પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીઓ ભોગવવી પડે છે, જે અંગે ગ્રામ્ય વિસ્તારના સરપંચો અને આગેવાનો દ્વારા છેલ્લા ઘણા સમયથી અનેક વખત રજૂઆતો કરવામાં આવવા છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું. કોઝવે હાલમાં જેસે થે તેસે હાલતમાં જોવા મળી રહ્યો છે અને ગ્રામ્ય વિસ્તારમાંથી અનેક ફરિયાદો પણ સાંભળવા મળી રહી છે. ત્યારે લખતર તાલુકાના લીલાપુર ગામ નજીક આવેલ કોઝવે બિસ્માર હાલતમાં હોવાથી કારેલા ઇંગરોડી સહિતના ગ્રામજનોની ભારે હાલાકીઓ પડી રહી છે. જ્યારે ડેરવાડાથી સાકર ગામ તરફ જવાનો રોડ ઉપર આવેલ પણ બેઠા કોઝવે બિસ્માર હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. જે બિસ્માર કોઝવે ઉપર ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતા સાકર ગામ પણ સંપર્ક વિહોણું બનતું હોય છે, તેમજ કોઝવે ઉપર ધસમસતા પાણી વચ્ચે અનેક રાહદારીઓ તેમજ વાહન ચાલકોને કેડસમા પાણી વચ્ચે જીવના જોખમે કોઝવે પરથી પસાર થવું પડે છે. તલસાણા ગામ નજીક આવેલ કોઝવે પણ બિસ્માર હાલતમાં હોવાથી નદીના કાંઠે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે. ગામમાંથી ચોમાસા દરમિયાન દવા લેવા આવતા દર્દીઓને કોઝવે વચ્ચે જીવના જોખમે પસાર થવું પડે છે. ત્યારે લખતર તાલુકામાં લીલાપુર, તલસાણા, ડેરવાડા, કેસરિયા, સદાદ, વડલા સહિત ગ્રામ્ય વિસ્તારમાં બેઠા કોઝવે અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી આગામી દિવસોમાં ચોમાસું નજીક આવી રહ્યું છે, ત્યારે તાલુકામાં પ્રી મોન્સૂનની કામગીરીને લઈને વહેલી તકે અધિકારીઓ કોઝવે નાળાઓની સ્થળ પર મુલાકાત કરી બિસ્માર બનેલા કોઝવેનું સમારકામ કરવામાં આવે અને નવા બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. જો આગામી દિવસોમાં કોઝવે રિપેરિંગ કામકાજ કરવામાં નહીં આવે તો કોઈ ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.